Let's start the numerical problem. Pressure in fluid, example number 1. Calculate the pressure exerted by, you have to find, calculate the pressure, yani P exerted by 75 cm exerted by 75 cm of vertical height of water column in SI unit. અને g લેવાનું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. ઓકે, વોટ ઇઝ પ્રેશર? યુ હેવ ટુ ફાઇન્ડ પ્રેશર. પ્રેશર ઇઝ ઇક્વલ ટુ h rho g. એન્ડ બી કેરફુલ, ઓલ ધ યુનિટ મસ્ટ બી ઇન SI યુનિટ. હવે SI યુનિટ ની વાત કરીએ તો પ્રેશર છે એ પાસ્કલ માં હોય, હાઈટ છે એ મીટર માં હોય, રો ડેન્સિટી છે એ કિલોગ્રામ પર મીટર ક્યુબ માં હોય, તમને સેન્ટીમીટર પર, સોરી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ માં આપી દીધેલી હોય તો કમ્પલસરી એને કન્વર્ટ કરવી પડે. અને જી છે એ 9.8 અથવા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. યાદ રાખજો, આ યુનિટ મીટર કિલોગ્રામ સેકન્ડ આર ધ SI યુનિટ. ચલો, હાઈટ કેટલી આપી છે? 75 સેન્ટીમીટર આપી છે, 75 સેન્ટીમીટર છે. એટલે એવું કહે છે કે એક આ એક બેરોમીટર બનાવીએ જેની અંદર આપણે યુઝ કરીએ વોટરની કોલમ, જેમાં 75 સેન્ટીમીટર લેવાનું છે. 75 બહુ મોટી કોલમ હોય ને, એ તો 10 મીટર જેટલી કોલમ હોય જે એટમોસ્ફેરિક પ્રેશરને વિથસ્ટેન્ડ કરે. પણ એ 75 સેન્ટીમીટર ઓફ વોટર કોલમ છે, કેટલું પ્રેશર લગાડે? આખી 10 મીટર ની નહીં, તમને ખબર હશે 10 મીટર ઇક્વલ ટુ 1 એટમોસ્ફિયરિક પ્રેશર થાય. પણ 75 સેન્ટીમીટર હાઈટ આપી છે, અહીંયા લખો હાઈટ 75 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 75 અપોન 100 મીટર થાય. h રો ડેન્સિટી આપી છે, ડેન્સિટી ઇઝ ગિવન. વોટર ની ડેન્સિટી આપી હોય કે ના આપી હોય તો એની ડેન્સિટી 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ થાય, અને જો નાના યુનિટમાં લેવી હોય તો 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થાય. પણ યાદ રાખજો, 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ ઓર 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. h rho g, g ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ગિવન ઇન ધ ક્વેશ્ચન. તો આ બધી વેલ્યુ ને મૂકો. હાઈટ કેટલી છે? 75 અપોન 100, ડેન્સિટી 1000. જો આપણે આ મીટરમાં લીધું છે એટલે આ મીટર વાળું લેવાનું, SI યુનિટ વાળું લેવાનું, ગ્રામ વાળું નહીં લેવાનું. અને g એટલે 9.8, એની 98 બાય 10 આવે, 00 કેન્સલ, 0000 કેન્સલ. સો 75 ઇન્ટુ 98, તો બધું આપણે SI યુનિટમાં લીધું છે. તમને પ્રેશર શેમાં મળે? પાસ્કલમાં મળે. પ્રેશર તમને પાસ્કલમાં મળે, તો 75 ઇન્ટુ 98 કરો. 75 into 98 is 7350 pascal. 7350 pascal is the pressure exerted by this much centimeter of water column. બાકી બધું ઇઝી છે. પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 1 માં કોઈ બી કરાવો, સેકન્ડ નંબર કરાવો, એક ન્યુમેરિકલ કરાવી છે, એક પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 1 માં કરાવી છે, એમાં સેકન્ડ છે. વોટ ઇઝ ધ પ્રેશર? શું પ્રેશર હોય? વોટ ઇઝ ધ પ્રેશર એક્ઝર્ટેડ બાય, હવે આમાં વોટર હતું એના બદલે હવે આ મર્ક્યુરી કોલમ છે, મર્ક્યુરી કોલમ ભરેલું છે, અહીંયા મર્ક્યુરી છે અને એ પણ છે 75 સેન્ટીમીટર. તો અહીંયા h છે મર્ક્યુરી કોલમની હાઈટ 75 સેન્ટીમીટર ઇક્વલ ટુ 75 અપોન 100 મીટર. એની ડેન્સિટી આપી દીધેલી છે 13600 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એન્ડ ના આપેલી હોય તો પણ યાદ રાખજો, બે વસ્તુની ડેન્સિટી તમારે યાદ રાખવાની છે, વોટરની અને મર્ક્યુરીની. વોટરની ડેન્સિટી છે એ
थाउजंड किलोग्राम पर मीटर क्यूब थाय अने मर्क्यूरी नी डेंसिटी 13600 किलोग्राम पर मीटर क्यूब थाय अने एना नाना यूनिट मां नी डेंसिटी 1 ग्राम पर सेंटीमीटर क्यूब थाय अने आनी डेंसिटी 13.6 ग्राम पर सेंटीमीटर क्यूब थाय तो आ याद राखजो ओके H rho G G is always constant that is 9.8 meter per second square thai. Okay, so pressure kitlu thai capital P pressure is equal to H rho G height is 75 upon 100 density is 13600 and G is 9.8 yani 98 by 10 0 0 0 0 cancel कोई कट ना था तू अब ये ना करता था ना हाँ यानी कट था ये फाइव थी तो आना हाफ फाइव आना हाफ टू फोर सा एट नाइन फाइव वन सा फाइव फाइव सा 15 इनटू 136 इनटू 49 दैट मच फास्टर इज द आंसर इज 15 इनटू 136 इनटू 49 इज 99960 99960 पास्कल इज The pressure. Very easy. Okay. तुम्हारी final exam क्या रह चुकी है? कितने चीज़ खुल मारी? बोर्ड है, छिल्ली exam. जिन्हें तो पढ़ना बच्चे बेटा एक माह हुए. 21st है. 21st. 21st of? December. ये तो आन हाफ ईयरली के मिड टर्म व्हाटएवर तो मे मा छे के એવું કહું છું ક્યારે છે એમ છેલ્લી એક્ઝામ સ્કૂલ માં મેમાં જશે કીધું નથી કે સ્કૂલ મે કેટલા બધા મહિના મળવા છે ભાઈ જન્યુ ફેબ્રુઆરી માં છે ત્રણ મે ત્યાં સુધી કોરોના જતો રહે તો સારું હે ભગવાન હવે તું દયા કર न्यूमेरिकल प्रॉब्लम नंबर टू बीजो न्यूमेरिकल प्रॉब्लम जो न्यूमेरिकल प्रॉब्लम नंबर टू 96.0.96 मीटर वर्टिकल हाइट कॉलम छे हाइट एक्सर्ट्स प्रेशर 17310.72 पास्कल इफ जी इक्वल टू 9.8 मीटर पर सेकंड स्क्वायर्ड कैलकुलेट द डेंसिटी ऑफ द लिक्विड जो टोटल चार वस्तु छे प्रेशर इक्वल टू एच रो जी चार वस्तु मांथी कोई पण त्रण वस्तु आपी होय तो बीजी वस्तु तमने मळे राइट तो हवे आ कई कई इन्फॉर्मेशन आपी छे पहला प्रेशर आपी छे पी फॉर प्रेशर इक्वल टू 17310.72 एंड पास्कल जे आप वैल्यू छे एसआई यूनिट मां एच हाइट इक्वल टू 0.96 मीटर जे पर तुमने एसआई यूनिट मां આપ્યું છે प्रेशर इक्वल टू एच रो डेंसिटी जे मने फाइंड करवानो छे एंड जी इक्वल टू 9.8 मीटर पर सेकंड स्क्वायर तो फार्मूला मुको प्रेशर इक्वल टू एच रो जी रो थोड़ा आउट करवानो नहीं तो बैक पी लास्ट तक हमने प्रेशर इक्वल टू 17310.72 इक्वल टू हाइट इज 0.96 रो जी इक्वल टू 9.8 तो हवे आ डेंसिटी એટલે કે રો ને સબ્જેક્ટ બનાવો આ બને ની નીચે લઈ જાઓ 17310.72 एकदम શાંતિથી પ્રિસાઇસલી કટ કરવાનો છે અને કટ કર્યા પછી જે આન્સર આવે ધેટ ઇઝ ડેન્સિટી ચલો ડેન્સિટી નો યુનિટ શું થાય एसआई यूनिट किलोग्राम पर मीटर किलोग्राम पर
मीटर क्यूब, तो आनु मल्टीप्लिकेशन करवानो ने जे आंसर आवे ए किलोग्राम पर मीटर क्यूब थाय। ओके थोड़ी खबर पड़े क्या खूटी तो एवं करव तो पहले आधार मल्टीप्लिकेशन करव पड़े नीचे तो 1840 किलोग्राम पर मीटर क्यूब। अबे आ टू थ्री प्रॉब्लम्स छे एमां थी कोई भी लिख कराओ थर्ड नंबर कराओ बाकी ना जाते करवाना छे विदाउट यूजिंग कैलकुलेटर यहां तो तुम्हारो टाइम बहुत बगड़े એટલે હું યુઝ કરું છું नंबर थ्री द प्रेशर एट द बॉटम ऑफ द सी। चलो आ ओशन छे बॉटम ऑफ द सी અહીંયા કેટલું પ્રેશર લાગે છે પ્રેશર આપી દીધું છે 8968 પાસ્કલ જેટલું પ્રેશર લાગે છે એટ ધ બોટમ ઓફ ધ ઓશન ઇફ ધ ડેન્સિટી કારણ કે એની ડેન્સિટી તો થોડી વધારે હોય ને નોર્મલ વોટર કરતા તો 1040 કિલોગ્રામ પર મીટર ક્યુબ ટેક જી ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ધેન યુ હેવ ટુ ફાઇન્ડ ધ પ્રેશર કેપિટલ પી પ્રેશર ફાઇન્ડ કરવાનું છે સોરી હાઈટ ફાઇન્ડ Neglect the pressure of the atmosphere. Calculate the depth of the ocean. Depth of the ocean. यानी height find करवाना। क्योंकि pressure तो आपके लिए दे लूँ छे। इतने height find करवाना छे। Depth of the ocean यानी height. तो pressure equal to h rho g. Pressure equal to 8968960 equal to depth of the ocean. Density is 1040, which is already an SI unit, and 9.8. So depth of the ocean h equal to अपने नीचे लिखो 8968960 upon 1040 into 98 and a point छे a ऊपर जाए, a point cancel. अब याने two थी cut करो, cut करो, cut करो, cut करो याने final जी answer आवे इसे मावे meter. Because SI unit is meter and is kilometer. 8968960 divided by 104 divided by 98 is 88 meter. Ma'am, तब हमारा zero ना लगेगा. हाँ. 880 meter. 880 ओके Now numerical problem number 3 calculate the equivalent height question yaha lakhu chu calculate equivalent height of water barometer water barometer
if the pressure recorded by mercury barometer, if pressure recorded by mercury barometer is equal to 60 centimeter of mercury, density of mercury mercury equal to 13600 kilogram per meter cube, the density of water is 1000 kilogram per meter cube, je tane khabar chhe. Okay, હવે બે વાત કરીએ. એક અહીંયા બેરોમીટર છે જેની અંદર મર્ક્યુરી યુઝ કર્યું છે, મર્ક્યુરી, અને બીજો આ બેરોમીટર છે જેની અંદર વોટર યુઝ કર્યું છે. તો કેલ્ક્યુલેટ ધ ઇક્વિવેલન્ટ હાઈટ. તો અહીંયા કેટલી હાઈટ હશે, આ હાઈટ કેટલી હશે જો વોટર બેરોમીટર યુઝ કરીએ તો? એ જ જગ્યા પર, સેમ સ્પેસ, એની એટમોસ્ફિયરિક પ્રેશર તો સેમ હોય. તો અહીંયા મર્ક્યુરી બેરોમીટર ની હાઈટ કેટલી છે? 60 સેન્ટીમીટર છે. એ લખો એટમોસ્ફિયરિક હાઈટ ફોર મર્ક્યુરી સાઈડ લખીએ. એટમોસ્ફિયરિક પ્રેશર ઇક્વલ ટુ એચ રો જી. એચ રો જી, એચ હાઈટ ઓફ મર્ક્યુરી, ડેન્સિટી ઓફ મર્ક્યુરી એન્ડ જી. અને અહીંયા એટમોસ્ફિયરિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થાય? એચ હાઈટ ઓફ વોટર. એટમોસ્ફિયરિક પ્રેશર ઇક્વલ ટુ એચ રો જી, હાઈટ ઓફ વોટર, ડેન્સિટી ઓફ વોટર ઇન્ટુ જી. જી એટ અ સેમ પર્ટીક્યુલર પ્લેસ ઇઝ સેમ 9.8, બટ એટ અ પર્ટીક્યુલર પ્લેસ એટમોસ્ફિયરિક પ્રેશર ઇઝ ઓલસો સેમ, સો આઈ કેન કમ્પેર ધસ બોથ. અમે એને કમ્પેર કરી શકો. તો હાઈટ ઓફ મર્ક્યુરી 60, ડેન્સિટી ઓફ મર્ક્યુરી ઇન્ટુ જી ઇક્વલ ટુ હાઈટ ઓફ વોટર, ડેન્સિટી ઓફ વોટર ઇન્ટુ જી. જી જી કેન્સલ, બંને સાઈડ થી જી ને કેન્સલ કરી દઈએ તો જી કેન્સલ થઈ જાય. ઓકે, તો હાઈટ ઓફ મર્ક્યુરી કોલમ જો આ સાઈડ તમે સેન્ટીમીટર નું સેન્ટીમીટર માં રાખશો તો અહીંયા તમને સેન્ટીમીટર માં મળશે. નો મેટર કે આને તમે એસઆઈ યુનિટમાં લો છો, આને બી એસઆઈ યુનિટમાં લો છો, પણ આને સેન્ટીમીટરમાં લેશો તો આ તમને સેન્ટીમીટરમાં મળશે. જરૂરી નથી કે તમારે એને મીટરમાં કન્વર્ટ કરવું. પણ મીટરમાં કન્વર્ટ કરી બી લો, તમને એવું લાગે કે આ બધું આની આની ડેન્સિટી આપણે 13600 કિલોગ્રામ પર મીટર ક્યુબમાં લીધી, આ મીટર ક્યુબમાં લીધી, આ સેન્ટીમીટરમાં છે, આની ડેન્સિટી આપણે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબમાં લીધી, રાઈટ? તો આ હાઈટ ઓફ મર્ક્યુરી 60 અપોન 100 લઈ લઈએ, ચલો મીટરમાં લીધી, સેન્ટીમીટર ને બદલે આપણે મીટરમાં લીધી. આ છે 13600 હાઈટ ઓફ વોટર કોલમ, એ મને ફાઇન્ડ કરવાની છે, અને આ ડેન્સિટી 1000. સો આ જોતું હોય તો 1000 ને નીચે લઈ આવે, રાઈટ? 1000 નીચે જતા રહ્યા તો 1 2 3 1 2 3, તો 136 into 6 upon 100, તો હાઈટ ઓફ વોટર કોલમ. પણ હાઈટ ઓફ વોટર કોલમ હવે શેમાં મળશે? મને મીટરમાં મળશે, કારણ કે કમ્પલસરી અમે મીટરમાં લીધી હતી. તો 6 6 36, 3 2 816 upon 100, that is 8.16 meter or 816 centimeter, both are same. પ્રેક્ટિસ પ્રોબ્લેમ નંબર 3 માં સેકન્ડ કરાવો. સેકન્ડ, કેલ્ક્યુલેટ ધ ઇક્વિવેલન્ટ હાઈટ ઓફ ધ મર્ક્યુરી. આ મર્ક્યુરી છે, કેલ્ક્યુલેટ ધ ઇક્વિવેલન્ટ હાઈટ ઓફ મર્ક્યુરી. આમાં મર્ક્યુરી ભરેલું છે, એચ જી એટલે મર્ક્યુરી, એની હાઈટ કેટલી હોય? વિલ એક્ઝર્ટ એચ
मीटर ऑफ सी वॉटर डेन्सिटी એટલે કે આ મર્ક્યુરી છે એ કેટલી કોલમ નું પ્રેશર લગાડે એટ ધ સેમ પ્લેસ એક બેરોમીટર છે જેની અંદર સી વોટર ભરેલું છે દરિયાનું પાણી જેની ડેન્સિટી વધારે હોય જેની કેટલી કોલમ આપી છે 960 મીટર છે એટલે કે 960 મીટર કોલમ ની સી વોટર જે પ્રેશર લગાડે એ પ્લેસ પર એ જ પ્રેશર મર્ક્યુરી કોલમ લગાડશે प्रेशर तो सेम हुए प्रेशर बतावे अपने एक जगह प्रेशर बतावे कोई एक जगह पर अलग अलग टाइप ना बेरोमीटर यूज कर बने में हाइट अलग अलग हो प्रेशर तो बने सरखूज हो एक जगह नु प्रेशर हो डेन्सिटी बने 1040 चलो हम आ मर्क्यूरी लीए आ वॉटर बेरोमीटर सी वॉटर बेरोमीटर ओके एनी डेंसिटी आपके लिए 1360 किलोग्राम पर मीटर क्यूब अने आनी डेंसिटी होय 1040 किलोग्राम पर मीटर क्यूब होय तो आपण कोई आज जगह छे जहां पर बैठा छे आपण एक जगह नो प्रेशर छे तो एटमॉस्फेरिक प्रेशर એટલે શું થાય एटमॉस्फेरिक प्रेशर इक्वल टू h रो जी પણ હાઈટ ઓફ મર્ક્યુરી ડેન્સિટી ઓફ મર્ક્યુરી એન્ડ જી એટ અ સર્ટેન પ્લેસ એન્ડ એટમોસ્ફિયરિક પ્રેશર અગેન ઇઝ ઇક્વલ ટુ h rho g હાઈટ ઓફ વોટર પણ સી વોટર અહીંયા સી વોટર લખેલું છે કે સી વોટર એવું નથી લખતા બટ એટ અ પર્ટીક્યુલર પ્લેસ वॉटर प्रेशर इज सेम तो बने ना प्रेशर सरखा होय के बने आ प्रेशर ने इक्वलाइज करी दे हाइट ऑफ मर्क्यूरी डेंसिटी ऑफ मर्क्यूरी इनटू जी इक्वल टू हाइट ऑफ वॉटर कॉलम डेंसिटी ऑफ वॉटर इनटू जी बने साइड की जी ने कैंसिल कर दिए अटके नीचे थे तो कैंसिल हाइट ऑफ मर्क्यूरी जे फाइंड करवाना छे हाइट ऑफ मर्क्यूरी फाइंड करवाना छे डेंसिटी ऑफ मर्क्यूरी 13600 हाइट ऑफ वाटर कॉलम व्हिच इज गिवन इन 960 मीटर डेंसिटी ऑफ वाटर 1040 ओके तो हाइट ऑफ मर्क्यूरी कॉलम जे आना करता बहुत ऊंची आवशे एक्चुअली सेंटीमीटर में आवशे हाइट ऑफ मर्क्यूरी कॉलम equal to 960 into 1040 upon 13600 cancel 96 into 104 into upon 136 96 into 104 divided by 136 is 73.41 અને આ મીટર માં હતું મીટર માં આવે પણ કેટલું તો મીટર છે 960 મીટર છે 60 મીટર ની કોલમ તો કેટલી હોય 1 કિલોમીટર ની કોલમ થઈ ગઈ ભાઈ વોટર ની એ ઇઝ એક્ચ્યુઅલી ઇમ્પ્રેક્ટિકલ 1 કિલોમીટર ની કોલમ તો કેટલી થાય એટલે ખાલી ઇમેજિન કરવાનું છે ઓકે મેમ તમે ડેરિવેશન કરેલા એ ભાઈ છે ને બસ ખાલી આ મર્ક્યુરી અને આ વોટર છે અને ઓલા નો આગળ આ બીજું ડેરિવેશન છે તો ઘરે એક ફરી વિડિયો જોઈ લેજો આખો બે વાર at ground level
अपनी पास फोर से 1,20,000 पास कर ग्राउंड लेवल में आठ प्रेशर Whereas the pressure in the entire floor, there is pressure at third floor is 30,000 Pascal. Calculate the height of the third floor. Calculate. Thank you.